જિલ્લામાં અવિરતપણે ધોધમાર વરસાદ પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી મોટા પાયે નુકસાન પહોંચ્યું છે જેમાં તાલુકામાં વધુ વીઘા જમીનમાં ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું ખેડૂતોની હાલત કફોડી બની મેમકા માળોદ વડલા સહિત અનેક ગામના ખેતરોમાં પાણી ભરાયા ખેડૂતોએ મહા મહેનતે કરેલ કપાસ મગફળી જુવાર સહિતના પાક અને બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે સરકાર દ્વારા તાત્કાલિક પાક નુકસાની અંગે સર્વે હાથ ધરી વળતર યૂકવવામાં દર વર્ષે ભારે વરસાદ હોય ત્યારે અમારે બળી જાય અમારે સરકાર ની એટલી માગણી છે કે એ લોકો ખેતર ઉપર આવી સર્વે કરી જાય અને સર્વે ન કરે એ લોકો ચોપડામાં એમની મેળાએ આંકડા મેકી દે છે ને પછી કે આવી રીતના થઈ ગયું સર્વે એ નહીં પણ એ લોકો રૂબરૂ આવે અને સર્વે કરી જાય કે ભાઈ રેન્ડમલી આ લોકો સર્વે કરતા હોય છે પાંચ ખેતર માં સર્વે કરી લીધો પછી બીજી સીમમાં જતા એવું નહીં કે સ્પોટ ઉપર સર્વે થાય તો ખેડૂત સાથે ન્યાય થશે આની જગ્યા અન્યાય એવો થાય છે કે દર વર્ષની જેમ કે રેન્ડમલી આ લોકો સર્વે કરી લે પાંચ ખેતરમાં જોઈ લીધું પછી ઓલ ઓવર આંકડા સીધા મૂકી દેતા હોય છે સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વર્ષેલા અનરાધાર વરસાદ ક્યાંક ને ક્યાંક સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે આ મેઘ મહેર છે મેઘ કહેર સાબિત થઈ છે આ ટીવી પરના દ્રશ્યોમાં જોઈ શકો છો કે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના જે ખેતરો છે એના દ્રશ્યો છે ખેતરોમાં હાલ અંદાજે બે ફૂટ થી વધુ પાણી ભરાયેલા છે છેલ્લા 4 દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં સંપૂર્ણ લીધો છે તેમ છતાં હજુ સુધી આજે ખેતરો છે 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 એમાં પાણી ભરાયેલા અને અંદાજે પાંચ હજાર વીઘાથી વધુ જમીન છે જમીનમાં પાક છે સદંતર નિષ્ફળ ગયો છે સરકાર દ્વારા સર્વે અને સહાયની મસ્ત મોટી જાહેરાતો કરવામાં આવી છે પરંતુ ખેડૂતોનો ક્યાંક ને ક્યાંક એવો આક્ષેપ છે કે સરકાર દ્વારા દર વર્ષે આ પ્રકારની લોલીપોપ આપવામાં આવે છે પરંતુ

મોજ ડેમના ગેટ ખોલાયા બાદ નદીમાં પાણીની આવકના કારણે બે હજાર પાંચમાં બનાવેલ સતનામ ચેકડેમ તૂટ્યો છે ડેમ નો પારો તૂટી જતા પાણી વહી રહ્યું છે સેવંત્રા ગામનો ખેડૂતોનો મુખ્ય પાણીનો સ્ત્રોત આ ચેકડેમનો પારો તૂટતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે આ ગામના પચીસો થી વધારે ખેતરમાં શિયાળા અને ઉનાળા પાણીનો ઉપયોગ લેવાતો હતો અગાઉ ત્રણ વર્ષ પહેલા સરપંચે પણ ચેકડેમનો પારો નબળો પડી ગયાની રજૂઆત કરી હતી અને હવે પારો તૂટતા પાણીનો બગાડ થઈ રહ્યો છે

નુકસાન થયું છે હું જે ઉભો છું તે ખેતર ની અંદર હજુ પણ મારા ઢીચન પાણી છે એટલે ડાંગર સંપૂર્ણ નાશ જવાની શક્યતા છે એના ખેડૂત જોડાયા છે શું નામ તમારું અને શું પરિસ્થિતિ મારું નામ મનહરદાન ગોવિંદભાઈ ગઢવી ગામ પુનાજ તાલુકો માતર ભાઈ કેવી પ્રકારની સ્થિતિ છે છેલ્લા પાંચ દિવસથી અહીંયા ઉપરવાસમાં ભારે વરસાદ આણંદ જિલ્લામાં નડિયાદમાં પડવાથી અમારા લવાલકાંશમાં પાણી આવ્યું છે ને સાબરમતીના વાત્રકનો ધકો હોવાથી આ પાણી અંદર જઈ શકતું નથી એટલે મારી કેરવાડીમાં ફર્યું લગભગ અમારા ગામમાં બાવીસસો એક હેક્ટર કરતાં વધુ ડાંગરનું નુકસાન થયું છે નુકસાન થયું છે અન્ય પણ ખેડૂત છે કેટલા રૂપિયાનો વિગાદિત ખર્ચો કર્યો હતો અને કેવા પ્રકારનું નુકસાન થયું છે અંદાજે તો આચેતા ખેડૂતના થી પચીસ થયો છે રોપામણ ને બધું અને ખાતર અને નાખી છે તે પાંત્રીસ થી ચાલીસ એક વીઘે ખર્ચો લાગ્યો છે બરાબર વીઘા દીઠ ત્રીસ હજાર રૂપિયા જેટલો ખર્ચો થયાનું ખેડૂતો જણાવે છે અન્ય પણ એક ખેડૂત છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આ દાદા ડાંગર આ પર થવા નથી એવું લાગી રહ્યું છે શું કહેશો ડાંગર તો હવે થાય નહીં હવે બીજું શું પાક કરવો એની ઉપર ગામનો આખો આધાર રહ્યો લગભગ બધી જ ડાંગર બોરાણ જઈ છે આ છોડવામાં ઝાડીને ઊભા છે એ કઈ થોડો રહેવો લાગતો નથી અમે સરકાર પાસે તો એટલી જ અપેક્ષા રાખી શકીએ કે જે થાય એ યથા અમને મળતર આપે વત્તા ઉનાળુ પાક માટે પાણીની સગવડ કરી આપે કારણ કે એક વીઘે લગભગ પંદર થી વીસ હજાર રૂપિયા ખર્ચો થયેલ છે જે હાલમાં કઈ મળી શકે એમ નથી અને કોઈ વળતરની આશા નથી એટલે કહી શકાય કે અહીંના ખેડૂતો એક જ વાત કરી રહ્યા છે કે તેઓનો સરકાર દ્વારા સર્વે કરાવી અને તેમને વળતર ફરીથી દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે જે તમામ ડાંગર છે આ તમામ ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે હું પણ અત્યારે ડિઝન સમા પાણીની અંદર ખેતરમાં ઊભો છું અને આ તમામ પાક નિષ્ફળ જવાના કારણે ગામ લોકોની એક જ વાત છે કે સરકાર દ્વારા આના સર્વે કરી અને તેમને યોગ્ય વળતર રૂપે સહાય ચૂકવામાં આવે તેમજ ઉનાળા દરમિયાન આ ખેડૂતોને જો પાણી આપવામાં આવે તો ફરીથી ઉનાળું સિઝન લઈ શકે કારણ કે શિયાળુ પાક પણ હવે નિષ્ફળ જવાનું કમ કામ લોકોને ભીતિ સેવાઈ રહી છે ઉમંગ પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી પુના ખેડા માં વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે ન્યુ સિટી ગુજરાતીની ટીમ જ્યારે બેડી ગામ પહોંચી તો ખેતરોમાં તારાચીના દ્રશ્યો જોવા મળ્યા બેડી ગામમાં રહેતા અશ્વિનભાઈ સોરઠિયાએ પંદર વેગા ખેતરમાં તુવેરનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદીઓ વરસ્યો કે પાક સાફ થઈ ગયો ખેડૂતે મજૂરી પાછળ પાંત્રીસ હજાર રૂપિયા અને બિયારણ પાછળ દસ હજાર જેટલો ખર્ચ કર્યો હતો પરંતુ વરસાદે ખેડૂતને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું

નફા કરતાં નુકસાની વધારે આવી છે અને અન્યથા મારા પાકને ટોટલ નિષ્ફળ ગયો છે અત્યારે રાજકોટ પંથકમાં પડેલા ધોધમાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે ખાસ કરીને રાજકોટનો બેડી ગામ જે શાકભાજીના વાવેતર માટે જે પ્રખ્યાત છે ત્યાં સંપૂર્ણ નાશ થયો છે માત્ર શાકભાજી જ અન્ય પાકોને પણ નુકસાન થયું છે ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવે તો જે છે આ તુવેર છે તુવેરના પાકને પણ જે મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ તુવેરના જે છોડ છે તેમના જે મૂળ છે તે બળી ગયા છે અને હાથેથી બહુ સરળતાથી ઉપડી શકે તેવી હાલતમાં છે એટલું જ નહીં અહીંયા ફૂગ પણ ચડી ગઈ છે જેથી કરીને આ જે તુવેરનો પાક છે તે સંપૂર્ણ નાશ પામ્યો છે ખાસ કરીને જે બેડી ગામ છે ત્યાં જે ખેડૂત આગેવાનોના જણાવ્યા પ્રમાણે સોળસો થી સત્તરસો વીઘા જે ખેતરો છે કે જેમાં આ રીતના નુકસાન થયું છે તુવેરનો પાક છે તે સંપૂર્ણ બળીને નાશ પામ્યો છે આ જે પાન છે અત્યારે લીલા હોવા જોઈએ પરંતુ ક્યાંક ને ક્યાંક આ પાન આ એકદમ સૂકા થઈ ગયા છે અને ખેડૂતોને જે છે છે એક મોટી આર્થિક નુકસાની ખાસ કરીને છેલ્લા ત્રણ મહિના જેટલા સમયથી આ ખેડૂતો દ્વારા તંતોડ મહેનત કરવામાં આવતી હતી મોટા પ્રમાણમાં ખર્ચાઓ પણ કર્યા હતા જોકે તેમના મહેનત અને ખર્ચા પર વરસાદના પાણીએ પાણી ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે હાર્દિક જોશી ન્યુઝીન ગુજરાતી રાજકોટ વરસાદ અનેક મુશ્કેલીઓ લઈને આવ્યો છે વરસાદના કારણે ફરી એક વખત શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે તહેવારોની સિઝનમાં શાકભાજીની માંગમાં વધારો થયો છે પરંતુ વરસાદના કારણે શાકભાજીની ઓછી આવક નોંધાઈ છે અને જેના કારણે રિટેલ માર્કેટમાં શાકભાજીના ભાવ સો રૂપિયા ઉપર પહોંચી ગયા છે શાકભાજીના ભાવ વધતા તેની સીધી અસર ગરીબ અને મધ્યમ વર્ગ પર પડી રહી છે મોટાભાગના શાકભાજીના ભાવ સો રૂપિયા પાર ગયા છે

સટ્ટાખોર ઝડપાઈ ચુક્યો છે શું બધું જાણકારી કયા કયા ગુના છે આ સટ્ટાકોર પર જે રીતે દીપક ઠક્કર સામેશ માં માધુપુરા પોલીસ સ્ટેશનમાં પીસી દ્વારા એક કેસ કરવામાં આવેલ જેની અંદર જે કરોડો રૂપિયાનો સટ્ટા કૌભાંડ પકડાયેલ જેમાં સત્તાવીસો કરોડથી વધુ કોઈ સટ્ટા કૌભાંડ હતો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન આ કેસમાં આરોપી દીપક ટક્કર દુબઈમાં હતો અને તે મુખ્ય આરોપી હતો જેને લઈને તેની સામે રેડ કોર્નર નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી અને ઇન્ટરપોલ અને સીબીઆઈ ની મદદથી જો દુબઈ પોલીસે આરોપીઓને સોંપ્યો છે અને એસએમસી ની ટીમ જે છે દુબઈ થી લઈને પહોંચી છે તેની પૂછપરછ શરૂ કરી છે આ કેસ બાદ તપાસ કરનાર પીસીબી તેમના અધિકારીઓ પણ કે સસ્પેન્ડ અને ટ્રાન્સફર સુધીની કાર્યવાહી થઈ છે તો ખુબ જ ચોંકાવનારો અને ચર્ચાસ્પદ કિસ્સો તો જેમાં મુખ્ય આરોપી દીપક ઠક્કર દુબઈ થી ધરપકડ કરીને અમદાવાદ જે ગાંધીનગર લાવવામાં આવ્યા છે બિલકુલ આભાર માહિતી વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે રાજ્યમાં પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની વકીલ છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે સુરત નવસારી વલસાડમાં ધોધમાર વરસાદ પડી શકે છે ડાંગ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે તાપી છોટાઉદેપુર નર્મદામાં પણ ધોધમાર વરસાદ થઈ શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ધોધમાર વરસાદની સંભાવના છે અમરેલી ભાવનગર રાજકોટ બોટાદ સહિતમાં ભારે વરસાદની આગાહી છે વીસ સપ્ટેમ્બરે અમરેલી ભાવનગર આણંદ પંચમહાલ દાહોદ છોટાઉદેપુર વડોદરામાં ભારે વરસાદ થઈ શકે છે તો ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ

जो कि एक डिप्रेशन है ओवर साउथ उड़ीसा जो है बना हुआ है जो कि जिसकी मूवमेंट वेस्ट नॉर्थ वेस्ट वर्ल्ड है सो उसके वजह से जो है गुजरात के कुछ हिस्सों में जो है हमें बारिश देखने को मिल सकती है अगले आने वाले पाँच दिनों में जिसमें अगर हम बात करें डे वन की उसमें जो है गुजर साउथ गुजरात के कुछ डिस्ट्रिक्ट हैं जिसमें हैवी रेनफॉल की संभावना है जिसमें मुख्य तौर पर सूरत नवसारी वलसाड़ दमन दादा नगरी डांग तापी नर्मदा छोटा उदयपुर पंचमहल तथा दाहोद गुजरात के हिस्से शामिल है जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है सौराष्ट्र कच्छ में जो बात करें तो अमरेली भावनगर जो है वेरी हैवी रेनफॉल होने की संभावना है कुछ जगहों पे और राजकोट बोटाड तथा सुरेंद्रनगर में हैवी आइसोलेटेड की संभावना है डे फोर में जो है अगर हम बात करें सेंट्रल गुजरात के हिस्से हैं तथा नॉर्थ गुजरात के कुछ हिस्से हैं जिसमें हैवी आइसोलेटेड रेनफॉल होने की संभावना है तथा सौराष्ट्र कच्छ के जो है गुजरात रीजन से जो सटे डिस्ट्रिक्स हैं मोरबी सुरेंद्र नगर भावनगर गोटाड राजकोट जिसमें भी हैवी आइसोलेटेड कच्छ में भी देखने को मिल सकता है चौबीस घंटों में बहुत कम बारिश दर्ज की गई है जिसमें सबसे अधिक बारिश भावनगर में सात एम एम सौराष्ट्र कच्छ में और गुजरात में जो है साबरकांठा में सात एम एम रेनफॉल दर्ज किया गया है ओवरऑल रेनफॉल बात करें हम गुजरात स्टेट में अभी तक जो रिसीव हुआ है वो नॉर्मल से 40 परसेंट अधिक दर्ज किया गया है पूरे स्टेट के ऊपर और